તો રાજ્યમાં આજે રાત સુધીમાં અનેક વિસ્તારમાં વરસાદ થઈ શકે છે હવામાન વિભાગ તરફથી પણ તેને લઈને જાણકારી આપવામાં આવી છે કયા કયા જિલ્લાઓ છે સૌથી પહેલાં તેની વાત કરી લઈએ તો જેટલા પણ જિલ્લાઓ યલો કલરમાં આપ જોઈ રહ્યા છો ત્યાં આગળ માટીની આગાહી કરવામાં આવી છે ઉત્તર ગુજરાતની શરૂઆત કરી લઈએ તો ઉત્તર ગુજરાતના જિલ્લાઓ કે જ્યાં આગળ આપ જોઈ રહ્યા છો તે પ્રમાણેની પરિસ્થિતિ છે કે આગાહી કરવામાં આવી છે કે આજ રાત સુધીમાં વરસાદ થશે બનાસકાંઠાની અંદર પવનની ઝડપ ચાલીસ કિલોમીટરથી વધારે રહેશે સાબરકાંઠામાં પણ તે પ્રમાણેની પરિસ્થિતિ છે અરવલ્લીમાં પણ ચાલીસ કિલોમીટરથી વધારે એની ઝડપ સાથે દાહોદમાં પણ

પાંચ એમ પર આરની પરિસ્થિતિની અંદર સામાન્ય વરસાદ થઈ શકે છે રાજકોટની અંદર સારો એવો વરસાદ જોવા મળી શકે છે રાજ સુધીમાં જામનગરમાં પણ થંડરસ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે જુનાગઢ પણ તેવો જ એક જિલ્લો ત્યારબાદ અમરેલી પણ અને ભાવનગર સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ જેમાં બોટાદને પણ સમાવેશ કરીએ મધ્ય ગુજરાતની સાથે સાથે સુરેન્દ્રનગર એક વિસ્તાર કે જ્યાં પણ સારા વરસાદ સાથે આજે રાત સુધીમાં જોવા મળી શકે છે પરિસ્થિતિ વધુ વાત કરીએ દક્ષિણ ગુજરાતને લઈને વલસાડની અંદર તેવી રીતની પરિસ્થિતિ જોવા મળશે ડાંગમાં પણ વરસાદની પરિસ્થિતિ જોવા મળી રહી છે રાત સુધીમાં તો આજ રાત સુધીની અંદર દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર આ પ્રકારની પરિસ્થિતિ છે અન્ય એક મહત્વની જાણકારી જે અમે સેટેલાઇટ ઇમેજ થી આપને જણાવવા જઈ રહ્યા છે સેટેલાઇટ ઇમેજ શું કહી રહ્યું છે કયા કયા વિસ્તારમાં પરિસ્થિતિ જોવા મળી રહી છે તો ઉત્તર ગુજરાતની જે આપણે વાત કરી રહ્યા હતા તે પ્રમાણેની પરિસ્થિતિ છે સૌથી વધારે જે જોખમી પરિસ્થિતિ છે રાત સુધીની તે છે સૌરાષ્ટ્રની અંદર અને કચ્છની અંદર જેમાં રાપરનો પણ સમાવેશ થાય છે રાપર બદાલી લખપત માંડવી ગાંધીધામ આ તમામ વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે છે ત્યારબાદ સૌરાષ્ટ્રની અંદર જે હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે તે પ્રમાણેની પરિસ્થિતિ કુડા મોરબી જામનગર અને સલાયામાં પણ જોવા મળી શકે છે તો સૌરાષ્ટ્રના વિસ્તારો છે એની સાથે સાથે મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અસર જોવા મળી શકે છે અહીંયા આગળ આપ જુઓ તો હિંમતનગર ખેડબ્રહ્મા અને પાલનપુરમાં પણ થોડી ઘણી અસર જોવા મળી રહી છે અને તેની સાથે દક્ષિણ ગુજરાતની પણ જો વાત કરી લઈએ તો દક્ષિણ ગુજરાતની અંદર વલસાડ સેલવાસા સુરત અને વ્યારા આહવામાં પણ તે પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળી રહે છે કે જ્યાં વરસાદ જોવા મળી શકે છે સેટેલાઇટ ઇમેજ કઈ રહ્યું છે તે પ્રમાણે રાત્રિ સુધીમાં અનેક વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે છે જણાવી કે રાત્રી સુધીમાં ભલે અત્યારના તાપમાન બેતાલીસ ડિગ્રીની આસપાસ હોય અત્યારની પરિસ્થિતિ પ્રમાણે પરંતુ રાત સુધીની અંદર અનેક એવા વિસ્તારો છે કે જ્યાં આગળ વાદળ્યું વાતાવરણ થઈ જશે અને વરસાદ પણ સારો જોવા મળશે જેની અંદર સમાવેશ થાય છે સુરેન્દ્રનગરનો જામનગરનો કચ્છ અને ભુજની જે રીતે આપણે વાતચીત કરી ભુજને પણ આપ નકશામાં જોઈ રહ્યા છો ભુજનો પણ સમાવેશ થાય છે તેની સાથે રાજકોટ પણ તેમાં છે કે જ્યાં આગળ વરસાદ જોવા મળી શકે છે ઉત્તર ગુજરાતની અંદર પાલનપુરનો હવે પિક્ચરમાં આવવાની શરૂઆત થઈ ગઈ છે એટલે કે પાલનપુરની અંદર પણ વરસાદની પરિસ્થિતિનું નિર્માણ થયું છે આ સાથે જેમ જેમ આગળ જતા જઈએ છીએ તેમ તેમ મોટાભાગના વિસ્તારો દક્ષિણ ગુજરાતના એવા છે સુરતના પણ દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો સુરતનો પણ તેમાં સમાવેશ થઈ રહ્યો છે એટલે કે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ તે પ્રમાણેની વરસાદની પરિસ્થિતિ જોવા મળશે અને થોડું ઘણું ગુજરાત ઉપર અમદાવાદ ઉપર વાદળ્યું વાતાવરણ જે છે તે જોવાની મળશે અને રાત સુધીમાં અહીંયા પણ વરસાદ થઈ શકે છે ભલે તમને ગરમી થોડી અહેસાસ થતો રહેશે પરંતુ તે બાફમાં પરિવર્તિત થઈ જાય તો પણ નવાય નહીં તો સુધીમાં ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદની પરિસ્થિતિ હાલમાં જોવા મળી રહી છે સુધીમાં અનેક એવા વિસ્તારો છે ઉત્તર ગુજરાતથી લઈ અને દક્ષિણ ગુજરાતના સૌરાષ્ટ્રની અંદર આખે આખો પટ્ટો આપ જોઈ રીતે જોઈ રહ્યા છો એ તમામ વિસ્તારો સૌરાષ્ટ્રના આખા જે કે જ્યાં આગળ ગરમીની સાથે સાથે વરસાદનો પણ અનુભવ કરવો પડશે અને અનેક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ ગઈ હોવાની પણ જાણકારી ભારે પવન સાથે વરસાદ શરૂ થઈ ચુક્યો છે તેવા જ આ વિસ્તારો છે કે જ્યાં આ આગાહી કરવામાં આવી છે તો તે પ્રમાણે માહોલ પણ જોવા મળી રહ્યો છે વાદળિયું વાતાવરણ તમામ જગ્યાએ છે આ જે ભૂરો રંગ છે બ્લુ રંગ ઇન્ડિકેટ કરી રહ્યો છે કે આ તમામ જગ્યાએ વરસાદની શરૂઆત જે થઈ ચૂકી છે અને હજી આવનાર સમયની અંદર રાત સુધીમાં આપ સમય જતો જાય છે તેમ તેમ અહીંયા આગળ વધુ પરિસ્થિતિ જોવા મળી રહી છે વરસાદની અને આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ આગળ પાછળ થતો જોવા મળી રહ્યો છે તો આજ રાત સુધીની અંદર જ્યાં જ્યાં સાંજ સુધીમાં શરૂઆત થઈ છે રાત પડતા વરસાદની શરૂઆત થઈ છે તેમ રાતના મોડી રાત સુધી આ વરસાદ જોવા મળી શકે છે જે રીતે હવામાન વિભાગ તરફથી પણ રાતના સાત આઠ વાગ્યા સુધીની આગાહી કરવામાં આવી છે તે પ્રમાણે આ સેટેલાઇટ ઇમેજીસ પણ એ જ વાતનો પુરાવો આપી રહ્યા છે કે હજી પણ સોળમી તારીખ હોવા છતાં પણ અનેક વિસ્તાર રાત્રિ દરમિયાન પણ ભારે પવન સાથે વરસાદ આવશે ખેડૂતોને ફરી વખત કમોસમી માવઠાથી નુકસાની ભીતિ સેવવામાં આવી રહી છે તો આજની રાત પણ મહત્વની થઈ જાય છે સોળમીની ની રાત એ માટે પણ મહત્વની છે કારણ કે આગાહી એ રીતની જોવા મળી રહી છે